हेलो स्टूडेंट्स, फरी इंग्लिश में आपले यूनिट 4 रीड 1 माइंड बॉडी एंड मेडिसिन मां पार्ट 1 लेसो आपले बराबर छे। पछीनो लेसन पछी कंप्लीट करसु। तो माइंड એટલે આપકો મગજ, બોડી શરીર અને ઔષધિ। હવે મિત્રો, આમાં આપણે આપણા હેલ્થ વિશેનો યુનિટ છે આ। તમે જાણો છો કે પહેલા કોઈ બ્રેવરી વિશે, પછી ટેકનોલોજીનો ભણ્યા, હવે હેલ્થ વિશે। તો આપણે આગળ જોઈએ, ટેક્સ્ટબુકની જરૂર નથી, આ વિડીયો જુઓ ધ્યાનથી, એટલે તમને પાઠ સમજાઈ જશે। કીધું છે કે ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ અલાઈક। જો વી લુક એટલે આપણે જોઈએ, શું જોઈએ? તો કે જુદા જુદા લોકો આપણી બાજુમાં હોય છે, અને દુનિયા આપણી આજુબાજુનું જે વિશ્વ છે, દુનિયા છે, એમાં જુદા જુદા લોકો આપણને જોવા મળે છે। વી ઓબ્ઝર્વ ધેટ, એમાં આપણને નિરીક્ષણ કરી શકીએ કે ઓલ ઓફ અસ, એમાંના બધા જ નોટ અલાઈક, અલાઈક એટલે એક સરખા, લાઈકનું સિમિલર વર્ડ છે, ઓપોઝિટ નથી। તો બધા તમને એક સરખા જોવા મળતા નથી, બે એક સરખા જોવા નથી મળતા, બધાના વિચારો અલગ હોય છે, દેખાવ અલગ હોય છે, બંધારણ અલગ હોય છે। તો તમને કોઈ પણ લોકો છે એક સરખા જોવા મળતા નથી। ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, આપણામાંના દરેક એ મેની વેઝ ઘણી બધી રીતે ડિફરન્ટ હોય છે, જુદા હોય છે, બોથ બંને રીતે, બોથ એટલે બંને, ફિઝિકલી એન્ડ મેન્ટલી, શારીરિક રીતે અને માનસિક રીતે। ઘણા છે એનો દેખાવ જુદો હોય, મગજ જુદો હોય, આપણે જોઈએ છે આજુબાજુ। વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ, ઓટ ટુ, મિત્રો ઓટ ટુ એ શું બતાવે છે? તો કે કરવું જોઈતું હતું, કરવું જોઈએ, શુડ, આપણે જેમ છે ને કોઈ કામ કરવાનું મરજિયાત પણ દર્શાવે, સલાહ સૂચન એડવાઇસ આપવા માટે, એવી રીતે ઓટ ટુ પણ સલાહ માટે છે, પણ મસ્ટથી થોડું ઓછું પારદર્શક અને શુદ્ધથી થોડુંક વધારે। તો વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર, પહેલાં તો આપણે શું જોવું જોઈએ કે આપણો પોતાનો નેચર એટલે સ્વભાવ, એન્ડ ધ નેચર ઓફ અધર્સ અને બીજાનો સ્વભાવ, ફોર અવર ઓન હેપીનેસ। હવે આપણે સુખી થવા માટે પહેલાં તો આપણો સ્વભાવ અને બીજાનો સ્વભાવ એ શું કરવું જોઈએ, સમજવું જોઈએ, અવર ઓન હેપીનેસ એન્ડ વેલબીંગ ઇન લાઈફ। વેલબીંગ એટલે મિત્રો સુખાકારી જીવન માટે, જીવનમાં સુખી થવા માટે આપણે આપણો જ સ્વભાવ ઓળખવો નહીં, પણ બીજાનો પણ, કે જેની સાથે આપણે કોન્ટેક્ટમાં છીએ। ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન ધેટ મસ્ટ અફેક્ટ। શેપ એન્ડ સાઇઝ, મિત્રો શેપ આકાર અને એનું કદ, ટેમ્પરામેન્ટ્સ એટલે એનો મિજાજ, તમે કહેશો આકાર અને કદ, હા આકાર અને કદ છે। ઘણીવાર આપણે બસમાં મુસાફરી કરતા કરવા જોઈએ ને બાજુમાં કોઈ એવું બેસી જાય મોટી જે કદવાળું, તો પણ શું થાય, આપણે એની સાથે મેચ ન થઈ શકીએ। એનો ટેમ્પરામેન્ટ એટલે ઘણાનો મિજાજ છે, એટલે સો એ પણ ખૂબ અલગ હોય। કેરેક્ટર્સ ઓફ ધ પીપલ, ચરિત્ર લોકોનું જેમાં વેરિએશન હોય છે, અને ધેટ મસ્ટ અફેક્ટ, અફેક્ટ છે એ મિત્રો, અફેક્ટ અને ઇફેક્ટ, એ આ અફેક્ટ એ નાઉન છે અને ઇફેક્ટ એ વર્બ છે। તો આગળ જોઈએ, અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, આપણી તંદુરસ્તી માટે અને આપણા સુખમાં અસર કરે છે, બીજાના
સ્વભાવ તમે જોણતા હશો કે કોઈકના કારણે જ આપણે બધું થાય છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિઝીઝ અકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ એન્ડ એક્સપોઝર ઓફ પાયથોજન્સ. હવે આયુર્વેદ મુજબ શું કહે છે કે ફિઝિકલ ડિઝીઝ, શારીરિક રોગ છે, એ અક્કર એટલે બને છે મેઇનલી, ખાસ કરીને શેનાથી, તો કે ઓવિંગ ટુ મિત્રો ફ્રેઝ છે, ને કારણે, ને લીધે બને છે. શું? તો કે એક્સટર્નલ ફેક્ટર, એક્સટર્નલ એટલે બાહ્ય પરિબળો, જેવા કે રોંગ ડાયટ, આપણો ખોરાક છે એ બરાબર ન હોય તો આપણો ફિઝિકલ, શારીરિક છે, આપણને અસર થાય, આપણું શરીર છે એમાં રોગ થાય, અથવા તો એક્સપોઝર, એક્સપોઝર એટલે સંપર્કમાં આવું, કોના? તો કે પાયથોજન્સ, પાયથોજન્સ એટલે રોગકાર, વાયરસના સંપર્કમાં આવવાથી પણ આપણને શારીરિક રોગો થાય છે. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, પણ માનસિક રોગો છે ક્યાંથી આવે છે? અરાઇઝ એટલે આવવું, ખાસ કરીને ઇન્ટરનલ ફેક્ટર્સ, અંદર જ માનસિક રોગો આપણને દેખાતા નથી પણ મગજને અસર કરે છે, લાઈક રોંગ યુઝ ઓફ સેન્સીસ, જેમ કે આપણી સેન્સ, આપણી બુદ્ધિનો ખોટો ઉપયોગ કરી, અને ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન, ઇન્ક્રીઝ એટલે વધારો થવો, કેમાં? તો કે નેગેટિવ ઇમોશન, નકારાત્મક આપણી લાગણીઓમાં વધારો, જેના કારણે આપણે મેન્ટલ ડિઝીઝ થાય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, હવે ઓટ ટુ ફરી એવું કરવું જોઈએ. શું? તો કે ડેવલપ કરવી જોઈએ આપણે પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચાર છે એની હેબિટ પાડવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ, એને પોઝિટિવથી થિંકિંગથી શું થશે? તો કે ગુડ પોઝિટિવ ઇફેક્ટ અવર ઇમોશન, આપણી લાગણી ઉપર સારી અસર કરે છે. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ આર યુઝલી મિક્સ્ડ, જોકે ફિઝિકલ, બોથ બંને ફિઝિકલ અને સાયકોલ, શારીરિક અને માનસિક રોગો બંને શું છે? આર યુઝવલી મિક્સ્ડ, બંને મિક્સ છે. ઘણીવાર આપણે શારીરિક રોગ થયો હોય પણ માનસિક રીતે એવું વિચારતા હોય કે મને આમ તાવ આવ્યો તો તાવ આવી જ જાય, બરાબર છે? એ મનથી વિચારો એટલે બંને મિક્સ છે. એન્ડ વન સેલ્ડમ અકર વિધાઉટ અધર, સેલ્ડમ એટલે મિત્રો ભાગ્યે જ, રેર, અને એક ભાગ્યે જ બીજા વગર અક્કર એટલે બને છે, બરાબર છે? આપણે ઘણા રોગો છે એ માનસિક જ હોય છે, બરાબર છે? હું બીમાર છું એટલે આપણે બીમાર જ રહીએ, આપણે સાજા ન થઈએ, તો આ માનસિક છે. ત્યાર પછી મિત્રો કહે છે કે સમ ડિઝીઝ લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ એન્ટાયર ફિઝિકલ કોઝીસ. હવે કેટલાક રોગો જેવા કે એક્યુટ એટલે તીવ્ર ઇન્ફેક્શનના લીધે થાય છે, હેવ ઓલમોસ્ટ અને લગભગ એન્ટાયર ફિઝિકલ, એન્ટાયર એટલે પૂરેપૂરા કેવા હોય છે? શારીરિક કોઝ હોય, કારણ, એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ધ ફિઝિકલ લેવલ, અને એનો શેની રીતે એનો ટ્રીટ કરવું પડે, એનો ઇલાજ કરવો પડે? તો કે શારીરિક લેવલ ઉપર, સ્તર ઉપર એનો ઇલાજ પ્યોરલી. હાવેવર મોસ્ટ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ કોઝ, જોકે મોટાભાગના રોગો હોય છે એમાં માનસિક કારણ હોય છે, સાયકોલોજી એટલે માનસિક. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ, ઓલ લાસ્ટિંગ એટલે બધા કાયમી રોગો બની જાય છે, કેટલાક રોગ માનસિક રોગો હોય એ કાયમ માટે બની જાય, ઘણા લોકો કાયમ માટે બીમાર રહે છે, ખબર છે આપણે, એ મનથી જ બીમાર હોય, હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન એન્ડ વીકેન્સ ધ સેન્સ, હવે શારીરિક રોગો શું કરે છે? તો કે ડિસ્ટર્બ કરે છે, કોને? આપણી ઇમોશનને, અને વીકેન સેન્સ, અને આપણી સેન્સ છે એને નબળી પાડે છે, વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ, અને જેના કારણે આપણી
શારીરિક મુશ્કેલી માં પરિણમે છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. એનાથી શું થાય છે? આહારને લગતા ડાયટરી પ્રોબ્લેમ થાય છે. સ્ટ્રેન એન્ડ હાર્ટ એન્ડ નર્વસ એન્ડ વીકેન ધ ફિઝિકલ બોડી. સ્ટ્રેન, સ્ટ્રેન એટલે મિત્રો તણાવ. હાર્ટ, આપણું હાર્ટ, હૃદય, નર્વ, જ્ઞાનતંતુઓ, અને વીકેન ફિઝિકલ બોડી, અને આપણું બોડી છે એને શું કરે, શારીરિક બોડીને નબળું પાડે છે, આપણા શરીરને નબળું પાડે છે. ઘણા બધા દેખાતા જેવા હોય કે જે નબળા હોય. ત્યાર પછી કહે છે, ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. હવે આજે મોડર્ન, મોડર્ન એટલે આધુનિક, ડેવલપ જે દુનિયા છે એમાં મોટાભાગના પ્રોબ્લેમ કેવા છે, માનસિક છે, બરાબર, સાયકોલોજીકલ છે. મિત્રો મોડર્ન, મોડર્ન એટલે આધુનિક, અને એનું ઓપોઝિટ થાય એન્શિયન્ટ, જે આમાં લખેલું છે. તો મોટાભાગના આપણા પ્રોબ્લેમ છે કેવા છે, સાયકોલોજીકલ છે. આપણા મનથી આપણે ભાંગી પડીએ છીએ. વી હેવ સુફિશિયન્ટ ફૂડ. હવે આપણી પાસે પૂરતો ખાવાનું છે, કપડાં છે, અને શેલ્ટર, શેલ્ટર એટલે આશરો છે, રહેવા માટેનું ઘર છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ. જે આપણને અટકાવે છે, પ્રિવેન્ટ એટલે શેનાથી, તો કે ફિઝિકલ ડિઝીઝ, શારીરિક રોગો થતા અટકાવે છે. કેમ કે પૂરતા કપડાં ન હોય તો ઠંડીના કારણે કેટલા લોકો મરી જાય, ખાવાનું ન મળે તો ભૂખના કારણે મરી જાય, પણ આશરો ન હોય તો ઠંડી ગરમી વરસાદના કારણે, પણ આપણી પાસે બધું છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ. તેથી કેટલા બધા લોકો પાસે મેજર, મોટાભાગના શારીરિક પ્રોબ્લેમ્સ છે. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. હવે આપણે શું સફર કરીએ છીએ, તો કે સહન કરવું, સફર એટલે સાયકોલોજીકલ, માનસિક અશાંતિ હંમેશા સફર કરીએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ અસ ફીલિંગ ઓફ લોનલીનેસ. હવે આવી અનરેસ્ટ, આવી અશાંતિ છે એ શું કરે છે, મેનિફેસ્ટ એટલે પ્રગટ કરે છે. શું? તો કે ફીલિંગ ઓફ લોનલીનેસ, આપણે એકલતાની લાગણી અનુભવીએ છીએ. ઘણીવાર આપણને એકલતા લાગે, અથવા તો એમ થાય કે કોઈ છે જ નહીં આપણું. નોટ બીંગ લવ ઓર એપ્રિશિએટ. હવે આપણે નોટ બીંગ લવ, આપણે કોઈને ગમતા નથી, અથવા તો કોઈ આપણને ગમતું નથી, એવું બધું થાય. ઓર એપ્રિશિએટ, અથવા તો આપણને કોઈ પ્રોત્સાહન, આપણા કોઈ વખાણ નથી કરતું, ગુસ્સો આવે, સ્ટ્રેસ થાય, અને એન્ઝાયટી, એન્ઝાયટી એટલે ચિંતા થાય. ઇટ કેન લીડ ટુ વીકેન અવર ફિઝિકલ એનર્જી. હવે એ લીડ એટલે લઈ જાય છે, દોરી જાય છે. ક્યાં? તો કે આપણી ફિઝિકલ એનર્જી, આપણી શારીરિક ઉર્જા, શક્તિ છે એને વીકેન કરે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી આર રિયલી વોન્ટ ટુ ડૂ. અને અટકાવે છે આપણને. શું? તો કે કરતા અટકાવે. શું? તો કે આપણે જે ખરેખર કરવું છે કાર્ય, એ કરતા અટકાવે છે. એટલે આપણે કોઈ કાર્ય છે સારી રીતે કરી શકતા નથી. ત્યાર પછી કહે છે, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. હવે આપણી જે અત્યારની લાઈફસ્ટાઈલ છે એ બ્રીડ એટલે ઉત્પન્ન કરે છે. શું? તો કે અનહેપીનેસ. અત્યારની આપણું લાઈફસ્ટાઈલ છે એનાથી આપણે દુઃખી થઈ જઈએ છીએ. શું? કામ કે મને આમ છે, મારે આમ નથી, અથવા મારે આમ જોઈએ છે, મને મળતું નથી. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. હવે વી હેવ હેક્ટિક, હેક્ટિક એટલે વ્યસ્ત, અને અનસ્ટેબલ એટલે અસ્થિર રૂટીન છે. રોજ જે રોજ છે, રોજનું કાર્ય છે આપણી પાસે, આપણે વ્યસ્ત છે. સવારે ઉઠવું, સ્કૂલે જવું, કેવી રીતે જવું, તો આ બધું. અને જેનામાં લિટલ, બહુ ઓછી પીસ એટલે શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. ઓર્ગેનિક એટલે મૂળભૂત. હવે આપણે ડિસ્ટર્બ થઈ રહ્યા છે, તો આપણે મૂળભૂત
જે લાઈફ છે, જીવન એનું એનું મૂળ છે, એનું રૂટ છે, એનું એ ડિસ્ટર્બ થઈ ગયું છે. લાઈક ગુડ ફૂડ, જેમ કે આપણે સારો ખોરાક ખાતા નથી, પાણી આપણને ગટરનું ઘણીવાર મળે, એર હવા પણ શુદ્ધ નથી હોતી, એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, અને આપણું જીવન આપણી ફેમિલી લાઈફ પણ ખુશ નથી. જોઈએ છે કે ઘરમાં બધાના મંતવ્યો અલગ અલગ હોય. વી લીવ ઇન અ આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ. હવે આપણે કેની અંદર રહીએ છીએ, તો કે આર્ટિફિશિયલ કૃત્રિમ દુનિયા, કે જે ડોમિનેટેડ પ્રભુત્વ છે. કોનું પ્રભુત્વ છે? તો કે અર્બન એટલે શહેરી, લેન્ડસ્કેપ ભૂમિ દ્રશ્ય, શહેરીકરણ જેને કહેવાય, અને માસ મીડિયા. અત્યારે જોવો છો આપણે કે અત્યારે ફોન છે, બીજી કોઈ પ્રચારનું માધ્યમ છે, તો આ બધું એની અંદર આપણે રહીએ છીએ. ધેર ઇઝ અ લિટલ ઓફ ન્યુરિસિસ ધ સાઉથ. હવે બહુ ઓછું આપણા આત્માને પોષણ આપે, નોરિસિસ એવું બહુ ઓછું મળે છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. વી ઓલવેઝ ડિઝાયર, આપણને હંમેશા ઈચ્છા થાય છે શેની? તો કે ન્યૂ થિંગ, નવી નવી વસ્તુ લેવાની, અને સેલ્ડમ એટલે ભાગ્યે જ સંતોષ હોય છે, કન્ટેન્ટ એટલે. વી હેવ, આપણી પાસે છે એનો આપણને સંતોષ નથી. ટુ હેવ મોર, આપણે વધારે ને વધારે ઈચ્છીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, આપણે ક્યારેય સ્થિર નથી હોતા અથવા તો રેસ્ટ નથી કરતા. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ટુ અવર રોંગ લાઈફસ્ટાઈલ. હવે આપણી દવા કેવી છે? તો કે મોર ક્વિક, ઝડપી સુધારો કરે, ક્વિક ફિક્સ, ઝડપી સુધારો કરે, અને કીપ અસ ગોઈંગ ટુ રોંગ લાઈફસ્ટાઈલ, અને આપણે ખોટી લાઈફસ્ટાઈલ છે એમાં જીવવા માટે. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ, અને ભાગ્યે જ, રેરલી સેલ્ડમ બને સમાનાર્થી છે. એડ્રેસ એટલે અનુસરે છે, તો કે વર્તણૂક રૂટ ઓફ પ્રોબ્લેમ, આપણું રૂટ ઓફ પ્રોબ્લેમ છે એ શું છે એ નથી જોતા, પણ દવાની ગોળી ખાઈ લઈએ અને આપણને સાજા થઈ જાય, પણ એ શું કામ થયું છે એ આપણે વિચારતા નથી, અથવા તો સામેવાળા ડૉક્ટર પણ નહીં. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. વી ટેક ક્વિક એટલે ઝડપી, અને પિલ એટલે દવાની ગોળી. આપણે ઝડપી દવાની ગોળી લઈ લઈએ છીએ ને, હોપિંગ ધેટ, અને આશા રાખીએ છીએ કે આપણો પ્રોબ્લેમ છે એ ગો અવે, જતો રહેશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ, પણ આપણે એ જાણતા નથી અથવા ઓળખતા નથી કે ઇટ મે ઓનલી અ સિમ્ટોમ્સ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. પણ એ શું છે? સિમ્ટોમ્સ એટલે ચિહ્ન છે. કોનું? તો કે આપણા લાઈફનું ઇમ્બેલેન્સ, અસમતુલા થયું છે, એના કારણે થયું છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઈટ ધેટ વી મસ્ટ નોટિસ. એ એક વોર્નિંગ લાઈટ હોય છે કે જે આપણે મસ્ટ નોટિસ, આપણે ફરજિયાતપણે એનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આ પાઠ હવે નેક્સ્ટ છે એ આપણે પછીના વિડીયોમાં લેશું. તો થેન્ક યુ. આની સાથે હું PDF મોકલાવું છું, એ બધા એ નોટબુકમાં લખી લેવાની છે ફરજિયાતપણે, અને નોટબુક સરસ બનાવવાની છે. થેન્ક યુ. આવજો.